ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ, સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ ચારના સામાન્ય જ્ઞાનના વિષયની અંદર આજે આપણે પાઠ સાતનો અભ્યાસ કરીશું, જેનું નામ છે ઉપયોગી વસ્તુઓ અને તેના શોધકો. એટલે કે આપણા જીવનમાં જે ઉપયોગી વસ્તુઓ છે તેની શોધખોળ કોણે કરી હતી, કયા વૈજ્ઞાનિકે કરી હતી, તેનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, અહીં કેટલાક વિજ્ઞાનીઓ અને તેમની શોધના ચિત્રો આપ્યા છે, તેનો અભ્યાસ કરો અને યાદ રાખો. જે વૈજ્ઞાનિકોએ પોતાના સાધનોની શોધખોળ કરી છે એનું ચિત્ર અને એ સાધનોની શોધખોળ કયા વિજ્ઞાનીઓએ કરી છે તેમનું પણ અહીંયા ચિત્ર આપવામાં આવેલ છે. તો પહેલા ચિત્રમાં આપણે જોઈએ તો ડાબી બાજુ વૈજ્ઞાનિકોના ચિત્રો આપ્યા છે અને જમણી બાજુ તેમણે જે વસ્તુઓની શોધ કરી હતી તે પહેલાં, એટલે કે જ્યારે એમણે શોધ કરી હતી ત્યારે એની મૂળાકૃતિ શું હતી તે અને તાજેતરમાં એ કેવા છે એ સાધનોનું ચિત્ર આપેલું છે. તો સૌથી પ્રથમ નંબર પર છે ગેલિલિયો. ગેલિલિયો વૈજ્ઞાનિકનો અહીંયા ફોટો આપેલો છે. જમણી બાજુ એમણે શોધેલા સાધનો જેનું નામ છે ટેલિસ્કોપ, એનું ચિત્ર આપ્યું છે. ટેલિસ્કોપમાં તમે સૌથી પહેલાં જે ચિત્ર જોઈ શકો છો, જે લાકડી જેવું દેખાય છે, તે પહેલાંના સમયનું ટેલિસ્કોપ હતું અને બાજુમાં જે તાજેતરનું ટેલિસ્કોપનું સચિત્ર જેવું હોય છે તે તમને દર્શાવવામાં આવ્યું છે. હવે ટેલિસ્કોપની આપણે જોઈએ તો એ કેવી રીતના ઉપયોગી છે. તો કોઈ પણ દૂરની વસ્તુ એક જગ્યાએ જ્યાં કેન્દ્રિત હોય અને આપણે એને નજીક જોવી હોય તો આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે ટેલિસ્કોપનો ઉપયોગ જે અવકાશીય પદાર્થો, એટલે કે તારા, આકાશમાં જે દેખાતું હોય તેને જોવા માટે કરતા હોઈએ છીએ. બીજા નંબર પર વૈજ્ઞાનિકનું નામ જે આપેલું છે તે છે ગ્રેહામ બેલ. અને જમણી બાજુ જેમણે એમને શોધ કરી છે તેનું નામ છે ટેલિફોનનું ચિત્ર આપ્યું છે, જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર ને? ટેલિફોનના માધ્યમથી આપણે સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ, એટલે કે એક જગ્યાએ બેસીને આપણે બીજી દૂરની જગ્યાએ વાત કરી શકીએ છીએ સામેવાળી વ્યક્તિ સાથે. તો પહેલાંના સમયનો ટેલિફોન તમે જોવો, આવો વાયરવાળો અને કેવો હતો. જ્યારે અત્યારના સમયમાં ટેલિફોન જોઈ લો, અત્યારના સમયમાં તો વાયર વગરના ટેલિફોન આવી ગયા છે, કોર્ડલેસ કહીએ ને આપણે જેને, એ તો આ ટેલિફોનની શોધ ગ્રેહામ બેલે કરી હતી. ત્યારબાદના વૈજ્ઞાનિકનું નામ છે જ્હોન લુઈસ અથવા તો લોગી બેયર્ડ. તમને બધાને જ ગમે છે એવી શોધ એમણે કરી હતી, જે છે ટેલિવિઝન. ટીવી જોયા વગર તો તમને ચાલે નહીં, અને ટીવીના માધ્યમથી આપણને ઘણું બધું શીખવા પણ મળે છે, આપણને જાણકારી મળે છે, પછી આપણે આપણું મનોરંજન પણ એના દ્વારા કરી શકીએ છીએ. તો જ્યારે પહેલાંના સમયનું જુઓ તમે, ટેલિવિઝન કેવું હતું, બોક્સ જેવું દેખાય છે, બહુ ભારે ભરકમ હે ને. જ્યારે અત્યારના સમયનું ટીવી તમે જુઓ, આપણે એલસીડી કે એલઈડી કહીએ છીએ, તો એકદમ પતલું હોય છે, વજનમાં હલકું હોય છે, જે બહુ જગ્યા નથી રોકતું, એવું આ ટેલિવિઝન જેની શોધ કરી છે જ્હોન લુઈસ બેયર્ડે. ત્યારબાદના વૈજ્ઞાનિકનું ચિત્ર અહીંયા આપેલું છે, જે છે રોન્ટજન, જેમણે એક્સરે મશીનની શોધ કરી હતી. હવે તમે અહીંયા પહેલાંનું મશીન જોઈ શકો છો કે એક્સરે મશીન કેવું હતું, અને અત્યારના સમયમાં લગભગ તમે બધા એક્સરે મશીન હોસ્પિટલ્સમાં જોયું જ હશે. બરાબર ને? હવે એક્સરે મશીનમાં શું હોય કે તમારા શરીરની અંદર કોઈ અવયવ અથવા તો કોઈ અંગને કેટલું નુકસાન પહોંચ્યું છે એ જાણવું હોય તો આ એક્સરે મશીનનો ઉપયોગ થાય છે. એક્સરે મશીનની અંદરથી જે કિરણો નીકળે છે તે ક્ષ કિરણો, તે આપણા શરીરના કોષો માટે હાનિકારક હોય છે, એ આપણા કોષોને ડેમેજ કરે છે, એટલે કે નુકસાન કરે છે. એટલે સામાન્ય રીતે એક્સરેનો વધારે ઉપયોગ કરવો નહીં. આપણા શરીર માટે એના અંદરથી નીકળતા કિરણો જે છે એ હાનિકારક હોય છે. એટલે જ્યારે ડૉક્ટર તમને સલાહ આપે અને અનિવાર્ય હોય તો જ એક્સરે મશીન પર આપણે બેસવું જોઈએ. તો આ એક્સરે મશીનનો ઉપયોગ આ રીતના થાય છે. દાખલા તરીકે તમને પગમાં, હાડકામાં, કોઈ હાથમાં કે શરીરમાં ગમે ત્યાં કોઈ ઈજા થઈ હોય, તમે પડી ગયા હો અને તમને હાડકામાં વાગ્યું હોય તો કયા હાડકામાં કેવી રીતના શું વાગ્યું છે એ જોવા માટે તમારો એક્સરે લેવામાં આવે છે. બરાબર ને? તો આ એક્સરે મશીનની શોધ જેણે કરી તે વૈજ્ઞાનિકનું નામ છે રોન્ટજન. ત્યારબાદના વૈજ્ઞાનિક આપેલું છે એમનો ફોટો, જે છે ટોરી સેલી.
જેમણે બેરોમીટરની શોધ કરી હતી. હવે આ જે બેરોમીટર છે એ હવાનું દબાણ માપવા માટે થઈને એનો ઉપયોગ થાય છે. પહેલાંના સમયનું અહીંયા બેરોમીટર દર્શાવેલું છે અને અત્યારના સમયનું બેરોમીટર દર્શાવેલું છે. હવે આ બેરોમીટર જે છે એ હવાનું દબાણ માપે છે. તો ક્યારે વરસાદ પડશે, ક્યાં કેટલો વરસાદ પડે છે એ આ બેરોમીટર દ્વારા પણ આપણે જાણી શકતા હોઈએ છીએ. ત્યારબાદના આપણા વૈજ્ઞાનિકનું નામ છે થોમસ આલ્વા એડિસન, જેને તમે બધા ઓળખો છો અને તમને ખબર પણ છે કે તેમણે શેની શોધ કરી હતી, જે છે વીજળીનો ગોળો, જે આપણા માટે ખૂબ જ અનિવાર્ય છે. જો વીજળીનો ગોળો એમણે શોધ્યો ના હોત તો આપણને લાઇટ ના મળી હોત, આપણે જોઈ ના શકત બરાબર ને. તો પહેલાંના સમયનો વીજળી ગોળોનો ફોટો આપેલો છે અને હાલના સમયના ગોળાનો ફોટો તમને અહીંયા આપેલો છે. તો આ થોમસ આલ્વા એડિસન દ્વારા આ બલ્બની શોધ કરવામાં આવી, જેથી આપણે જોઈ શકીએ છીએ, બરાબર ને. ત્યારબાદના વૈજ્ઞાનિકનો ફોટા આપ્યા છે, બે ફોટા આપ્યા છે. ડાબી બાજુ જે આપ્યો છે ફોટો એ છે ઓરવિલ રાઇટ. ડાબી બાજુના ફોટામાં જે છે વ્યક્તિ એમનું નામ છે ઓરવિલ રાઇટ, અને જમણી બાજુના જે વૈજ્ઞાનિક છે એમનું નામ છે વિલ્બર રાઇટ. આ બંનેએ વિમાનની શોધ કરી હતી, બરાબર. તો પહેલાંનું તમે જો વિમાનનું ચિત્ર કેવું આપ્યું છે, અને હાલમાં તો લગભગ તમને બધાને ખબર જ છે, લગભગ કદાચ ઘણા તો બેસી પણ આવ્યા હશે કે કેવું વિમાન હોય છે. તો આ વિમાન જેવા અગત્યના સાધનની શોધ આ બંને વૈજ્ઞાનિકોએ કરી હતી. વિમાનની મદદથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક રાજ્યથી બીજા રાજ્યમાં, એક શહેરથી બીજા શહેરમાં, એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકીએ છીએ, બરાબર ને. ત્યારબાદના આપણા વૈજ્ઞાનિક અહીંયા પણ બે વૈજ્ઞાનિકોના ફોટા આપેલા છે, જેમાં ડાબી બાજુ જે વૈજ્ઞાનિકનો ફોટો આપેલો છે તેમનું નામ છે ઓગસ્ટ લ્યુમિર, અને જમણી બાજુ જે વ્યક્તિનો ફોટો આપ્યો છે એમનું નામ છે લુઈસ લ્યુમિર. આ બંને વૈજ્ઞાનિકો મળીને શેની શોધ કરી છે, પ્રોજેક્ટરની, પ્રોજેક્ટર સિનેમા. તમે પહેલાંનું પ્રોજેક્ટર મશીન જોઈ શકો છો અને અત્યારનું પ્રોજેક્ટર મશીન જોઈ શકો છો, ને હવે તો આનાથી પણ વધારે એડવાન્સ પ્રોજેક્ટર મશીન આવી ગયું છે. તમે કદાચ તમારી શાળામાં જોયું પણ થશે. તો પ્રોજેક્ટરમાં શું હોય છે કે તમારા કમ્પ્યુટરમાં કોઈ ચોક્કસ પ્રકારની ફિલ્મ અથવા ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ સંગ્રહ કરેલી હોય, કોઈ ફાઇલ, અને તમારે એને સામે પડદા ઉપર બતાવવી હોય, તો આ કમ્પ્યુટર અને આ પ્રોજેક્ટરના માધ્યમથી તમે એ ચિત્ર અથવા એ ફાઇલને તમે સામેના પડદા ઉપર દર્શાવી શકો છો. તો આ પ્રોજેક્ટર આ રીતે કાર્ય કરતું હોય છે. તો આપણે આ ઉપયોગી વસ્તુઓ અને તેના શોધકો વિશે આપણે અભ્યાસ કર્યો. આ તમારા પુસ્તકની અંદર તમારા જે શોધકો દ્વારા શોધવામાં આવેલા યંત્રો અને સાધનોના ચિત્રોની મૂલાકૃતિ ઉપર આપવામાં આવી છે. એના સિવાય તાજેતરના જે સાધનો હોય તેમની સાથે એ પણ દર્શાવેલા છે. તો તેનું સ્વાધ્યાય કાર્ય આપણે જોઈ લઈએ. તો સ્વાધ્યાયની અંદર છે, નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. જોડકા આપ્યા છે, અમાં પ્રશ્ન આપ્યા છે, બમાં એના જવાબ આપ્યા છે, ઉપરથી શોધીને આપણે લખવાનું છે. પહેલા નંબર પર છે સિનેમા. સિનેમાની શોધ કોણે કરી હતી, એટલે કે પ્રોજેક્ટર. તો તમારે સામે નામ આપ્યું છે, એમાંથી શોધીને લખવાનું છે લ્યુમિર બંધુઓ. જો બે વૈજ્ઞાનિકોના નામ આપણે જોયા હતા, એક ઓગસ્ટ લ્યુમિર અને લુઈસ લ્યુમિર, આ બંને ભેગા થઈને શોધ કરી હતી, એટલે એમની અટક આપી દીધી છે લ્યુમિર બંધુઓ. એ બંને ભાઈઓએ શોધ કરી હતી. બીજા નંબર પર છે ટેલિવિઝનની શોધ કોણે કરી હતી, તો જ્હોન લુઈસ અથવા તો લોગી બેયર્ડે ટેલિવિઝનની શોધ કરી હતી. ટેલિફોનની શોધ કોણે કરી હતી, તો ગ્રેહામ બેલ. ચોથા નંબર પર છે વિમાનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ, તો રાઇટ બંધુઓ. વળી પાછું અહીંયા વિમાનની શોધ કરનાર બે વૈજ્ઞાનિકો હતા, એક ઓરવિલ રાઇટ અને વિલંબર રાઇટ. તો અહીંયા બંનેનું નામ એક સાથે આપવા માટે એમની અટક જે છે રાઇટ બંધુઓ એ આપણને લખીને દર્શાવ્યું છે. પાંચમા નંબર પર છે ટેલિસ્કોપ, જેની શોધ ગેલિલિયોએ કરી હતી. છઠ્ઠા નંબર પર છે બેરોમીટર, જેની શોધ ટોરિસેલીએ કરી હતી. તો તમારે તમારા પુસ્તકની અંદર આ જવાબો સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોએ જોઈને લખવાના છે.
तमारो दिवस शुभ रहे, धन्यवाद।